સંઘપ્રદેશ દમણમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકેલી 6 જેટલી મોટરસાઇકલ પર એક યુવાને બાઇકની પેટ્રોલ ટાંકીના પાઇપમાં આગ લગાવતા થયેલા બ્લાસ્ટને લઈ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે નાસભાગ મચી જવા પામી હતી. દમણના નાની દમણ રાણા સ્ટ્રીટમાં આવેલ ઈશ્વર કૃપા બિલ્ડિંગના પાર્કિંગમાં મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં પાર્કિંગમાં પાર્ક કરેલી 6 જેટલી મોટરસાઇકલ પર આ જ બિલ્ડિંગમાં રહેતા એક યુવાને પેટ્રોલ ટાંકીના પાઇપમાં આગ લગાવી દીધી હતી. આગ લાગતાની સાથે જ પેટ્રોલ ટાંકીમાં મોટો બ્લાસ્ટ થતાં બિલ્ડિંગના અને આસપાસના રહીશો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને પાર્કિંગમાં જોતા બાઇક બધી બળબળ બળવા લાગી હતી. આ પ્રમાણે આગ લાગતા બિલ્ડિંગના રહીશોએ બિલ્ડિંગની મુખ્ય ઇલેક્ટ્રિક લાઇનને બંધ કરી બાઇકમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે ઘટનાની જાણ દમણ ફાયર વિભાગને પણ કરી હતી. આ તરફ રહીશોએ બિલ્ડિંગના પાર્કિંગમાં અન્ય મૂકવામાં આવેલ વાહનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરી હતી, જેમાં અમુક મોપેડના પ્લાસ્ટિકના ભાગ બળી જવા પામ્યા હતા. આ પ્રમાણે બિલ્ડિંગના પાર્કિંગમાં વાહનોમાં લાગેલી આગને પગલે દમણ ફાયર વિભાગની એક ટીમ તુરંત જ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને 6 જેટલા વાહનોમાં પાણીનો મારો ચલાવી તેને બુઝાવવાની કામગીરી કરી હતી. બનાવ અંગેની જાણકારી રહીશો દ્વારા નાની દમણ પોલીસને પણ કરાતા પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્યારે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ 6 બાઇકોની અંદર આગ લગાડવાનું કાર્ય બિલ્ડિંગમાં જ રહેતા 1 17 વર્ષીય યુવાને કર્યું હોવાનું ખુલ્યું હતું. આ પાછળનું કારણ છેલ્લા ઘણા સમયથી પાર્કિંગમાં જગ્યા બાબતે બિલ્ડિંગના અન્ય રહીશો સાથે ચાલી રહેલી મગજમારીના કારણે કર્યું હોવાનું યુવાને પોલીસને જણાવ્યું હતું. ત્યારે હાલ તો પોલીસે યુવાનની અટક કરી પોલીસ ચોપડી ગુનો દાખલ કરી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં શુક્રવારે સવારથી ભારે વરસાદ વરસ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારની સાથે એક સ્કૂલ પરિસરમાં પાણી ભરાયું હતું. આથી વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો અટવાયા હતા. વલસાડમાં ભારે વરસાદને પગલે ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમાં વલસાડની RMVM દેસાઈ સાર્વજનિક વિદ્યાધામ સ્કૂલમાં પાણી ભરાયા હતા, જેને લઈને આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જો કે સ્કૂલ સંચાલકોએ ચોમાસા પહેલા સ્કૂલ નજીકની ગટરો સાફ કરાવી હતી અને આ અંગે પાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં ગટર સાફ નહીં થવાના કારણે એક તરફ પાણી ઘેરાયું હતું, જેને પગલે સ્કૂલના પરિસરમાં પાણી ભરાયા હતા. આ બનાવ બાદ શાળાના શિક્ષકો તેમજ કર્મચારીઓએ બાળકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. સ્કૂલ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત પહેલા જ બધી સાફસફાઈ કરવામાં આવી હતી. શાળાના કમ્પાઉન્ડની બહાર જે ગટર લાઇન હતી એની પણ ક્લીન કરાવવામાં આવી હતી. અને જ્યારે પણ પાણી ભરાય છે ત્યારે વાલીઓને તરત જાણ કરી દેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવે છે. અવારનવાર જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પાણી જ્યારે ભરાઈ જાય છે એ માટે વરસાદની શરૂઆત એટલે કે ચોમાસાની શરૂઆત પહેલા જ લિખિતમાં રજૂઆત નગરપાલિકાને કરી દેવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને સાર્થક કરતા આજે વલસાડમાં સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે,
જે દરમિયાન ભારે વરસાદ વચ્ચે વલસાડ તાલુકાના મોટા સુરવાળા ગામે ભારે પવન પણ ફૂંકાતા ઘર તૂટી પડ્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં રાહત અનુભવાઈ હતી. સમગ્ર વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. વલસાડના દરિયાકાંઠે વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. આ ભારે વરસાદ વચ્ચે વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા મોટા સુરવાળા ગામે રહેતા સરસ્વતીબેન ઠાકોરભાઈ પટેલના ઘરમાં પરિવાર સાથે તેઓ હાજર હતા ત્યારે એકાએક જ ઘર તૂટી પડ્યું હતું. જો કે તેઓ અગમચેતી પામી જતાં તેમનો બચાવ થયો હતો. ઘર તૂટી પડતાં ઘરવખરીના સામાનને ભારે નુકસાન થયું હતું. શ્રમજીવી પરિવારના માથેથી છત છીનવાઈ જતાં ભર વરસાદમાં તેઓ નિસહાય હાલતમાં આવી ગયા છે. આ ગરીબ પરિવાર પર આવી પડેલી કુદરતી આફત સામે સરકાર મદદ કરે તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. વાપી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદના કારણે થોડા સમય માટે રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું છે. જ્યારે ઉમરગામના રેલવેના નવા પુલ પાસે ગટર લાઇનના અભાવે કલ્પવૃક્ષ નજીકની દુકાનોમાં પાણી ભરાઈ ગયા. દુકાનોમાં ગંદુ પાણી ભરાતા દુકાનદારોને ઘણી મુશ્કેલીઓ પડી છે અને વેપારીઓમાં આક્રોશ પણ ફેલાયો છે. ગટર લાઇન બરોબર ન હોવાથી અને પાણીની નિકાલની કોઈ પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વેપારીઓને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હોય. ગ્રામ પંચાયત પર આક્ષેપ થઈ રહ્યા છે કે પાણી કાઢવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં નથી આવી રહી. સાથે જ વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓ વાપી, પારડી, ધરમપુર, કપરાડા, વલસાડ અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજના દિવસે જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, જેથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે. हाँ, बारिश में इधर बहुत पानी भर गया है. दुकानों में भी पानी आ जाएगा, होटल पे पानी आ गया. वजह तो फिर गटर नहीं है, रिच रोड नहीं है. के हिसाब से पानी भरने के हिसाब से, गटर नहीं बनाने के हिसाब से सोसाइटी में पानी भरा रहा है और ये लोग अधूरा काम छोड़ के गए और काम पूरा करते भी नहीं है और न पेमेंट देता, न रास्ता बंद करेंगे तो बोलते हैं रास्ता बंद नहीं करने का. जब ये सोसाइटी में पानी भराएगा तो क्या करेगा? गाड़ी आते आते दुकानों में पानी घुसता है, फिर भी ये लोग कोई सोचते नहीं है. और गवर्नमेंट ऐसी खाली पैसा लेके बोलते काम कर लिया. कौन सा काम किया बताओ? एक भी गटर में साफ किया हो तो बताओ. आज ये हम लोग तकलीफ है, इतने दुकान वाले को इतनी तकलीफ है, फिर भी ये कोई अभी तक भी कोई अधिकार नहीं आता, क्या है? जी सर, સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતી સાયકલો ચોમાસાના વરસાદી પાણીમાં ભીંજાઈ ભંગાર હાલતમાં વલસાડ જિલ્લામાં સરસ્વતી સાધના યોજનાની અંતર્ગત ધોરણ 9માની વિદ્યાર્થિનીઓને આપવાની સાયકલો ચોમાસાના વરસાદી પાણીમાં ભીંજાઈ જતા ભંગાર અને કાટ ખાધેલી હાલતમાં જોવા મળી છે. આ દ્રશ્યો ઉમરગામના સરીગામ કેડીબી હાઈસ્કૂલના પટાંગણમાં જોવા મળ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2023-24 માટે અનુસૂચિત જાતિ તથા બક્ષીપંચ વિભાગ દ્વારા ગ્રાન્ટેબલ તથા સરકારી શાળાઓમાં વિતરણ માટે હજારોની સંખ્યામાં સાયકલ ઉમરગામના સરીગામ કેડીબી હાઈસ્કૂલના પટાંગણમાં ખડકવામાં આવી હતી. ચોમાસામાં આવી મોટી બેદરકારીના કારણે આ સાયકલો હવે કાટ ખાઈ ગયેલી અને ભંગાર હાલતમાં છે. વિદ્યાર્થિનીઓને સાયકલો આપવા માટેની આ યોજના હાલ બીમાર બની છે. સંપૂર્ણ બેદરકારી દાખવતા સંબંધિત વિભાગો દ્વારા સાયકલોના ઉપર પ્લાસ્ટિક ઢાંકવાનું પણ યોગ્ય રીતે ન કરવામાં આવતું હોવાથી આ સ્થિતિ ઊભી થઈ છે. વિદ્યાર્થિનીઓને આપવાની સાયકલો કાટ ખવાયેલી અને ભંગાર હાલતમાં હોવાના અહેવાલો સામે આવતા આવી બેદરકારીની તપાસ અને સમાધાન માટે ત્વરિત કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. ડુંગરી નજીક માલગાડી પાટાપટથી ઉતરી મુંબઈ અમદાવાદ રેલવે ટ્રેન વ્યવહારને અસર. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લા બાદ હવે સુરત વલસાડ વચ્ચે એક ટ્રેન અકસ્માત થયો હતો. વલસાડના ડુંગરી પાસે માલગાડીનો ડબ્બો પાટાપટથી ઉતરી ગયો હતો, જેના કારણે આ રૂટ પર ટ્રેનોની અવર જવર પર અસર પડી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
બિલીમોરા નજીક ડુંગરી રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી ગુડ્સ ટ્રેનનો ડબ્બો એટલે કે બોગી પાટા પરથી ઉતરી જતા થોડો સમય માટે રેલવે વ્યવહાર ખોટકાયો હતો. બિલીમોરા નજીકના ડુંગરી રેલવે સ્ટેશન પાસે ડાઉન લાઇન પરથી ગુડ્સ ટ્રેન મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાનના લુણી તરફ જઈ રહી હતી, જ્યાં આ ગુડ્સ ટ્રેન જ્યારે ડુંગરી રેલવે સ્ટેશન પાસેથી પસાર થતાં જ ટ્રેનના એન્જિન પછીનો એક ડબ્બો એટલે કે બોગી ડીરેલ થઈ હતી. પણ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી તુરંત ટ્રેન થોભાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ટ્રેક પરથી ડીરેલ થયેલ બોગીને બાકીની ટ્રેનને છૂટી કરી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ડાઉન લાઇનનો ટ્રેન વ્યવહાર થોડા સમય માટે ખોરંભાયો હતો. ડીરેલ થયેલ બોગીને હટાવવાની કામગીરી રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અહીં પશ્ચિમ રેલવેના મુખ્યાલયમાં રેલવે સુરક્ષા અને અન્ય મુદ્દાઓની સમીક્ષા કરી રહ્યા હતા. ઘટના અંગે રેલવે અધિકારીઓ તપાસ આરંભી છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ફરી રમઝટ જમાવી. ગુજરાતમાં ફરીથી મેઘરાજાએ હાજરી આપી છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને ઉમરગામ તાલુકામાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સવારથી જ શરૂ થયેલા આ વરસાદી ઉમરગામમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા કરી છે. વરસાદના જોરથી રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અને લોકોને મુશ્કેલીઓનો વારો આવ્યો છે. ઉમરગામના વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષિત જગ્યાએ રહે અને અનાવશ્યક પ્રવાસ ન કરે. હવામાન ખાતાના અહેવાલ મુજબ આગામી દિવસોમાં પણ વરસાદ સતત ચાલુ રહેવાની શક્યતા છે, તેથી દરેકે સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ પોતાનો પ્રકોપ બતાવી દીધો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં હજુ વધારે વરસાદ પડી શકે છે. મેઘરાજાની આ રમઝટને કારણે ખેતીવાડી અને નદીના કિનારા પાસેના વિસ્તારોમાં વિશેષ સાવધાની રાખવાની વિનંતી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વલસાડના સેગવી ગામમાં ઘરમાં પાણી ભરાઈ ગયા. વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારના રોજ ભારે વરસાદ વરસતા અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા, જેમાં વલસાડ શહેરને અડીને આવેલા સેગવી ગામના લીમડા ચોક ચાર રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા, તેમજ ઘરમાં પણ પાણી ભરાઈ જવાના બનાવ બનતા ગ્રામ પંચાયત દોડતું થઈ ગયું હતું. વલસાડ શહેરને અડીને આવેલા સેગવી ગામમાં મુશળધાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી પાણી થઈ ગયા હતા, જેમાં લીમડા ચોક ચાર રસ્તાના મુખ્ય માર્ગ ઉપર 1-2 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓએ ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી. લીમડા ચોક ચાર રસ્તા નજીક આવેલા અમૃતભાઈ બુધાભાઈ પટેલના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જતા ઘરવખરીના સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. આજુબાજુના રહીશોએ અમૃતભાઈના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરીનો સામાન સલામત જગ્યાએ મૂકવા માટે કવાયત હાથ ધરી હતી, પરંતુ ઘણો સામાન પાણીમાં પલળી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. પુષ્પક બારમાં થયેલ મર્ડર પ્રકરણમાં સેલ્વાસ કોર્ટે 11 આરોપીઓના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા. નરોલી ચેકપોસ્ટ પાસેના પુષ્પક બારમાં બોલાચાલી થયા પછી મર્ડર કેસમાં સેલ્વાસ પોલીસે 11 આરોપીઓને હિરાસતમાં લીધા હતા, જેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 11 આરોપીઓને 5 દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. આ કેસમાં દાદરાનગર હવેલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 અને 3-5 લગાવી હતી. આ કેસમાં પોલીસે 11 આરોપીઓને હિરાસતમાં લીધા હતા અને પૂછપરછ કરી હતી. આ દરમિયાન 11 આરોપીઓએ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. આ આરોપીઓમાં સંદીપ રાજુ ઉંમર વર્ષ 32, મૂળ રહે યુપી, દીપક કુમાર ઉંમર વર્ષ 18, મૂળ રહે યુપી, સોમનાથ કુમાર ઉંમર વર્ષ 22, મૂળ રહે નેપાળ, અનિલ વર્મા ઉંમર વર્ષ 24, મૂળ રહે યુપી, મહેન્દ્ર યાદવ ઉંમર વર્ષ 28, મૂળ રહે નેપાળ, પવન
ઉંમર વર્ષ 35, મૂળ રહી ઉત્તરાખંડ, સંદીપ કુમાર ઉંમર વર્ષ 34, મૂળ રહી યુપી, હેમંત કુમાર ચૌધરી ઉંમર વર્ષ 31, મૂળ રહે નેપાળ, રાજકુમાર યાદવ ઉંમર વર્ષ 36, મૂળ રહે નેપાળ, સુજીત હળદર ઉંમર વર્ષ 26, મૂળ રહે પશ્ચિમ બંગાળ, સાગર ગુરુગ ઉંમર વર્ષ 24, મૂળ રહે નેપાળની સેલવાસ પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી સેલવાસ પોલીસને 20 જુલાઈ સુધીના રિમાન્ડ મળ્યા હશે. આ કેસમાં પોલીસે ગુનાને લગતા પુરાવાઓ એકત્રિત કરી લીધા હતા અને પોલીસ ટૂંક જ સમયમાં ચાર્જશીટ પણ દાખલ કરશે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ડીવાયએસપી દ્વારા સ્થળ વિઝિટ કરી ગીતાનગર ચોકીથી લઈને રેલવે સ્ટેશન સુધીની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ડીવાયએસપી દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવી હતી. ડીવાયએસપીના આગેવાનોએ વિઝિટ દરમિયાન નગરપાલિકા અને રેલવે અધિકારીઓને સાથે રાખી ટ્રાફિકની સમસ્યાઓને નિહાળી અને તેમાં સુધાર લાવવા માટે વિચાર વિમર્શ કર્યો હતો. આ વિઝિટમાં વિવિધ વિસ્તારોની ટ્રાફિકની સમસ્યાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેના પર તાકીદે સમાધાન લાવવાની વચનબદ્ધતા વ્યક્ત કરી હતી. વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ માટે પરિચિંતન કરવામાં આવ્યું અને જરૂરી પગલાં લેવા માટે માર્ગદર્શન આપ્યું. નગરપાલિકાના અધિકારીઓએ ટ્રાફિક નિયંત્રણ માટેની યોજનાઓ પર ચર્ચા કરી અને તે માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા માટેની તત્પરતા દર્શાવી. નાગરિકો માટે સુરક્ષિત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે ડીવાયએસપી અને અન્ય અધિકારીઓએ એકજૂથ થઈને કામ કરવાની કામગીરી હાથ ધરી છે. સંઘ પ્રદેશ દમણમાં અનરાધાર વરસી રહેલા વરસાદને પગલે સાર્વત્રિક ઠંડક પ્રસરી જવા પામી છે. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી સેલવાસમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે દમણમાં શુક્રવારના રોજ મળસ્કીના સુમારેથી જ અવિરત વરસાદ વરસવાનું શરૂ થઈ જવા પામ્યું હતું. સતત વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો, જ્યારે સતત વરસી રહેલા વરસાદને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું. શહેરના મોટાભાગના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. આ તરફ ખેતીલાયક સારો વરસાદ વરસવાનું શરૂ થઈ જતા પ્રદેશના ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે, ત્યારે દમણમાં શુક્રવારના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન 4.57 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે, જ્યારે 24 કલાક દરમિયાન ફક્ત 1.48 ઇંચ જેટલો વરસાદ નોંધવા પામ્યો હતો.